હેલો, કેમ છે મિત્રો? આજે હું મોટા માટે તો આપણે ગુંદરપાક, મેથી, પછી અડદિયો બધું બનાવીએ છીએ, પણ આપણા 2 થી 10-12 વર્ષના બાળકોને એ બધું હેવી પડે છે, તો આપણે એના માટે આજે ડ્રાયફ્રૂટ નાખી અને સરસ મગસ બનાવીશું. તો ચલો આપણે શીખીએ નાના બાળકો માટે ખાસ મગસની રેસીપી. એના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. કઢાઈ આપણે થોડી જાડા તળિયાવાળી લેવાની, જેથી કરીને આપણો મગસ બળી ના જાય. મેં 200 ગ્રામ લોટ લીધો છે, તો હું અહીંયા 125 થી 150 ગ્રામ ઘી લઉં છું. આપણું ઘી બરોબર ઓગળી જાય એટલે એમાં 200 ગ્રામ મેં મગસનો કકરો લોટ લીધેલો છે એ ઉમેરીશું. લોટને આપણે એકદમ ધીમા તાપે સરસ શેકી લેવાનો છે. મારા ઘેરે નાની બેબી છે, એને તો આ ખૂબ જ ફેવરેટ વસ્તુ છે કે ગમે તે બનાવીએ તો પહેલાં એમ કે બા પહેલાં મારો મગસ બનાવવાનો, એટલે હું દર વર્ષે એને આવી રીતે મગસ બનાવી અને શિયાળામાં ખવડાવું છું. તો તમે પણ તમારા બાળકોને આવી રીતે બનાવીને આપશો, શિયાળામાં આપણા બાળકોની જેટલી આપણે કેર કરીએ એટલું દવાખાનું તો ઓછું આવે જ છે, પણ એમના મગજનો પણ ડ્રાયફ્રૂટ બધા ખાવાથી સારો વિકાસ થાય. ભણવામાં અત્યારે છોકરાને ખૂબ જ અઘરું થઈ ગયું છે ભણવાનું, આવી રીતે ડ્રાયફ્રૂટ હાથમાં આપીએ તો ખાય ના ખાય એવું કરે. એટલે હું તો એને દર શિયાળામાં 1 કે 2 વાર પણ આવી રીતે થોડો થોડો જ બનાવી અને એને મગસ ખવડાવું છું. તો તમે પણ તમારા બાળકોને આવી રીતે બનાવી અને ખવડાવજો, ખૂબ સારું રહે છે. આપણા મગસનો લોટ એકદમ હલકો ફરે અને કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. મગસનો લોટ ધીમા તાપે શેકતા આપણને 5 થી 7 મિનિટ લાગી જાય છે. જો આપણો લોટ એકદમ સરસ શેકાઈ જવા આવ્યો છે, હજુ આપણે એને 1-1.5 મિનિટ સુધી શેકીશું એટલે એનો કલર થોડોક આપણે ચેન્જ થઈ જાય. એની સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આપણો લોટ બરોબર શેકાઈ ગયો છે. હવે થોડું એને હલાવતા હલાવતા આપણે થોડું ઠંડુ કરી લઈશું. ગેસ ઉપર ઉતારીને આપણે એવી રીતે હલાવતા હલાવતા એને થોડું ઠંડુ કરી લઈશું. થોડું ઠંડુ થાય એટલે 1 નાની ચમચી આપણે એમાં સોલ્ટ પાવડર નાખીશું અને એથી 1/2 ચમચી આપણે ગંઠોળા નાખીશું. આ સોલ્ટ પાવડર મેં ઘરે જ બનાવેલો છે. એની રેસીપી તમારે જોવી હોય તો જલારામ ફૂડ હબ ચેન મારી ચેનલ છે, એની પર એનો વિડીયો મેં મૂકેલો છે, એ તમે જોઈ શકો છો. આમાં એક આપણે ખાસ બાળકોના કેલ્શિયમ માટે એક વસ્તુ નાખવાના છીએ, આ છે મખાણાનો પાવડર. મખાણા મેં ગેસ પર કઢાઈમાં રોસ્ટ કરી અને એને મિક્સરમાં પીલી લીધા છે
મખાના બાળકોને કેલ્શિયમ માટે ખૂબ સારા છે. એક ચમચી આપણે મખાના પાવડર નાખીશું. હવે એમાં નાખીશું આપણે ડ્રાયફ્રૂટ. આ કાજુનો પાવડર છે એ એક ચમચી નાખીશું. આ બદામ પાવડર છે એ આપણે 1 થી 1.5 ચમચી નાખીશું. તમારા બાળકને જે વધારે ઓછું ભાવતું હોય એ તમે વધારે ઓછું કરી શકો છો. 1 ચમચી પિસ્તા પાવડર નાખીશું. એક નાની ચમચી ઇલાયચી પાવડર છે એ આપણે એડ કરી દઈશું. એક નાનો ટુકડો જાયફળનો છે એ આવી રીતે છીણી વખતે આપણે થોડો ક્રશ કરી થોડો જાયફળ પાવડર નાખી દઈશું. બધું ઠંડુ થઈ જાય પછી આપણે એમાં બુરુ ખાંડ નાખવાની છે. જો ગરમમાં નાખીશું તો ખાંડનું પાણી છૂટશે, એટલે આપણે પછીથી આમાં બુરુ ખાંડ નાખવાની છે. હાથે અડાય એવું થાય પછી આપણે ખાંડ નાખવાની છે અંદર. હવે આ મિશ્રણ મારું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું 125 ગ્રામ જેવું બુરુ ખાંડ. બુરુ ખાંડ નાખ્યા પછી આપણે આવી રીતે બધું જ એક સરખું કરી લેવાનું. હવે આમાંથી આપણે તમારા બાળકોને જે સાઈઝની ગમે એવી લાડુડી બનાવી લેવાની. કાનનનું કે ભગવાનનું. જો મિત્રો તમે જોઈ શકો છો આપણા લાલાને ધરાવાય એવા ડ્રાયફ્રૂટ મગસના લાડુ તૈયાર છે. તો તમે પણ બનાવજો, તમારા ઘરે ઠાકોરજીને લાલાને ધરાવજો, તમારા નાના બાળકોને ખવડાવજો. જલારામ ફૂડ હબ મારી ચેનલ છે, તેની સાથે જોડાયેલા રહેજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચલો ફરી મળીશું આવી જ કોઈ નવી રેસીપી સાથે. જય જલારામ.